તો સુરતના જૈન મુનિ શાંતિ સાગરના દુષ્કર્મ મામલે એડિશનલ સેશન કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ. નવ સિવિલના બે મેડિકલ ઓફિસરની જુબાની લેવામાં આવી. એક મેડિકલ ઓફિસરની જુબાની પૂરી થઈ. બીજા મેડિકલ ઓફિસરની ઉલટ તપાસ હજુ બાકી છે. વધુ સુનાવણી 14 મેના રોજ હાથ ધરવામાં આવશે. ઓક્ટોબર 2017માં એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવાના કેસમાં આ તપાસ થઈ રહી છે. ત્યારે જૈન મુનિ પર દુષ્કર્મનો આરોપ હતો. વધુ સુનાવણી 14 મેના રોજ હાથ ધરાશે. સંવાદદાતા તેજસ મોદી ફોન લાઈન પર. તેજસ, શાંતિ સાગર મુનિ દુષ્કર્મ કેસને લઈ ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ. શું કાર્યવાહી આજના દિવસમાં કરવામાં આવી? વધુ સુનાવણી ક્યારે થશે? સુરતમાં 2017માં ઓક્ટોબર મહિનામાં એક વડોદરાની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ બળાત્કાર દિગંબર જૈન સમાજના જૈન મુનિ શાંતિ સાગરે ગુજાર્યો હતો. જે કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી અને તે જેલમાં છે. ગઈકાલથી આ આખી સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુનાવણીની અંદર શરૂઆતના તબક્કાની અંદર જે મેડિકલ ઓફિસર છે, જેમને જી બિલકુલ તેજસ, આભાર માહિતી બદલ. તો મેડિકલ ઓફિસરની ઉલટ તપાસ કરવામાં આવી, તેમની જુબાની લેવામાં આવી. નવ સિવિલના બે મેડિકલ ઓફિસરની જુબાની લેવામાં આવશે અને વધુ સુનાવણી 14 મેના દિવસે કરવામાં આવશે.